તો બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે ત્યારે કૌભાંડ પકડાયું છે. જૂનાગઢમાંથી નકલી રિસિપ્ટનું કૌભાંડ ઝડપાયું છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારમાંથી કૌભાંડ પકડાયું છે. નકલી રિસિપ્ટ કાંડમાં એકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 45,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેસની તપાસ SOGને સોંપવામાં આવી છે. તો ખાસ કૌભાંડ અંગે જૂનાગઢ DO એ આદેશ આપ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર રિસિપ્ટની ખરાઈ થશે. રિસિપ્ટના ફોટા અને પરીક્ષાર્થીઓના ફોટા ચેક કરવામાં આવશે. નકલી રિસિપ્ટ અહીંયા બનાવવામાં આવતી હતી ત્યારે આ કૌભાંડે અનેક સવાલો ઉભા થયા છે. કૌભાંડને લઈ કે નકલી રિસિપ્ટ કોના દ્વારા બનાવવામાં આવી, શા માટે બનાવવામાં આવી અને જેમને નકલી રિસિપ્ટ આપવામાં આવી છે તે વિદ્યાર્થીઓ ક્યાં છે, તમામ બાબત પર તપાસ થઈ રહી છે. તો નકલી રિસિપ્ટ અંગે મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે નિવેદન આપ્યું છે કે જૂનાગઢ DO સાથે વાતચીત થઈ છે. નકલી રિસિપ્ટથી કોઈ પરીક્ષા નહીં આપી શકે. SOG એકની ધરપકડ પણ કરી છે. ગઈકાલે સાંજે આ ડુપ્લિકેટ રિસિપ્ટ વાળા ભાઈની ધરપકડ કરવામાં આવી છે SOG દ્વારા. આ પ્રકારના અસામાજિક તત્વો અને વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરનારા, જાહેર સારી વ્યવસ્થા ગોઠવાયેલી છે એને ડિસ્ટર્બ કરનારા લોકોને ચેતવણી આપું છું કે આ પ્રકારનું કોઈ હરકત કરશે તો રાજ્ય સરકાર એમની વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં ભરીને યોગ્ય કાર્યવાહી કરીને શિક્ષા કરીશું.